नमस्कार बाल मित्रों, आज आप अभ्यास करीशू धोरण छ विषय विज्ञान पाठ छ अपनी आसपास थता फेरफारों। तो विद्यार्थी मित्रों, आपणे एवं विचारीए कि आपने कोई जादुई शक्ति प्राप्त थी जाए तो तमे शू करवा मागशो? तो तमने जुदा जुदा ख्याल आवता हशे કે કોઈ એવું વિચારે કોઈ બાળમિત્ર કે આપણે ઘરનો મહેલ બનાવી દઈએ, કોઈ એવું વિચારે કે મારે નાક નાનું છે તો નાક મોટું બનાવી દઉં, મારે કાન નાના છે તો કાન મોટા બનાવી દઉં, તો પછી કોઈ એવું વિચારશે કે મારે તો ચકલીની જેમ હવામાં ઉડવું છે, પરંતુ આપણી પાસે આવી કોઈ જાદુઈ શક્તિ નથી। તો હવે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું કે તમે તમારા ઘરના આગળ લીમડો હોય દાખલા તરીકે, તો લીમડો એ તમે જેવડો છે એવડો ને એવડો રહેશે કે અમુક સમય પછી મોટો થાય છે? તો તમે તમને એમાં ચેન્જ જોવા મળતો હશે। પછી તમારી ઊંચાઈ, તમે નાના હતા એટલે જેવડી છે એવડી ને એવડી જ અત્યારે તમારી ઊંચાઈ હશે? તો ના, ચંદ્ર છે, તમને ચંદ્ર આકાશમાં દેખાય છે એ રોજ એક જ જેવો ચંદ્ર દેખાય છે કે અલગ અલગ? તો આપણને અલગ અલગ દેખાય છે। તો આ શું છે? આ આપણી આસપાસ થતા ફેરફારો છે, અને આ પ્રકરણમાં આપણે આ ફેરફારો વિશે અભ્યાસ કરવાનો છે। તો હવે આપણે વાત કરીએ કે ફેરફારો અલગ અલગ પ્રકારના હોય, કેટલાક ફેરફારો કુદરતી હોય તો કેટલાક માનવ નિર્મિત કે માનવ સર્જિત, એને કૃત્રિમ ફેરફાર તરીકે આપણે ઓળખીશું। તો પહેલા વાત કરીએ આપણે કુદરતી ફેરફાર। કુદરતી ફેરફારની વાત કરીએ તો કુદરતી ફેરફાર કયા છે? તો આપણે વાત કરી કે પુષ્પ છે તો પુષ્પનું ખીલવું, તો એ કેવો ફેરફાર છે? કુદરતી ફેરફાર। એ પુષ્પ કઈ રીતે ખીલે છે? તમે એને ખીલવો છો કે એ જાતે ખીલે છે? પુષ્પ એ આપમેળે ખીલે છે, એટલે કે કુદરતમાં થતા એવા ફેરફાર કે જે આપમેળે થતા હોય એવા ફેરફારને કુદરતી ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે। એમાં આપણે પહેલું ઉદાહરણ જોઈએ, પુષ્પનું ખીલવું। તો પુષ્પ છે એ આપમેળે ખીલે છે, આપણે એને ખીલવતા નથી, તો એ કેવો ફેરફાર થાય? કુદરતી ફેરફાર। બીજું વાત કરીએ કે વરસાદ, તો વરસાદ પડે છે એ તમે વિચારો છો તરત વરસાદ પડી જાય છે, તમે એ વરસાદને પાડો છો? તો ના, વરસાદ એ આપમેળે પડે છે, એટલે કે વરસાદ પડવો એ ફેરફાર પણ કેવો થશે? કુદરતી ફેરફાર। પછી વાત કરીએ આપણે કે વીજળી થાય છે, આકાશમાં ચોમાસાની ઋતુ હોય તો એ વખતે વીજળી થાય છે, તો વીજળી થવી એ કેવો ફેરફાર ગણાય? કુદરતી ફેરફાર। તમે વીજળીને પાડી શકો છો? ના, વીજળી એની જાતે પડે છે, તો કેવો ફેરફાર કહેવાય? એ વીજળી થવી એ કુદરતી ફેરફાર। પછી બીજા કુદરતી ફેરફાર કયા છે? સૂર્યનું ઉગવું અને અથમવું। તમે સવારે વહેલા ઉઠતા હશો એટલે એ ટાઈમે સૂર્યને ઉગેલો હશે અને સાંજના ટાઈમે સૂર્ય અથમતો હશે, તો એ કેવી ક્રિયા છે? આપમેળે થતી ક્રિયા છે અને કુદરતી રીતે થાય છે, તો એ ફેરફાર પણ કેવો કહેવાય? કુદરતી ફેરફાર। સૂર્યનું ઉગવું અને અથમવું એ પણ કેવો ફેરફાર છે? કુદરતી ફેરફાર છે। પછી આપણે વાત કરીએ કે દૂધ હોય અને દૂધ ખાટું થઈ જાય છે, આપણે કહીએ છીએ દૂધ ફાટી ગયું પડ્યું પડ્યું, તો એ પણ કેવો ફેરફાર છે? કુદરતી ફેરફાર છે। દૂધને આપણે ના ફાડીએ તો પણ દૂધ ફાટી જાય છે, તો એ કેવો ફેરફાર ગણાય? કુદરતી ફેરફાર ગણાય। પરંતુ જો દૂધને આપણે ગરમ કર્યું હોય અને ઠંડુ પાડ્યા, ઠંડુ પાડ્યા પછી એમાં દહીં નાખી અને એને પછી ફાડીએ છીએ, તો એ ફેરફાર કૃત્રિમ ફેરફાર કહેવાય, પણ આપમેળે જો દૂધ ફાટી જાય છે તો એ ફેરફાર કેવો કહેવાય? કુદરતી ફેરફાર। તો દૂધનું ફાટી જવું એ કેવો ફેરફાર છે? કુદરતી ફેરફાર।
પછી વાત કરીએ કે કેરી, કેરી ઉગી હોય અને પછી કાચી કેરી આપણે ઉતારી દઈએ છીએ, તો પછી એ કેરી ધીમે ધીમે શું કરશે, પાકશે પડી પડી. તો એ આપણે પકવીએ છીએ, આપણે ના પકવીએ તો પણ એ કેરી શું થાય છે, જાતે પાકે છે. તો કેરી પાકવી એ પણ કેવો ફેરફાર છે, કુદરતી ફેરફાર. બીજા ફેરફારની વાત કરીએ તો આપણી વૃદ્ધિ અને વિકાસ થવો. તમે જ્યારે નાના હશો ત્યારથી આજ સુધી તમારા શરીરમાં કોઈ ફેરફાર જોવા મળ્યા છે, તો હા, તમારું કદ વધ્યું હશે. તમે નાના હશો ત્યારથી અત્યાર સુધી તમારું કદ વધ્યું છે, જાડાઈ વધી છે તમારી, કોઈ જાડા હશે તો પાતળા થયા હશે. તો આ બધા જે ફેરફાર છે, વજનનું વધઘટ થઈ હશે, ઊંચાઈ વધઘટ થઈ, ઊંચાઈ ઘટે નહીં વધે, એટલે ઊંચાઈ વધી હશે. તો એ ફેરફાર પણ કેવો ફેરફાર કહેવાય, કુદરતી ફેરફાર. તો શરીરની વૃદ્ધિ થવી એ પણ કેવો ફેરફાર કહેવાય, કુદરતી ફેરફાર. શરીરની વૃદ્ધિ થવી, કોઈ વૃક્ષની વૃદ્ધિ થવી એ પણ કેવો ફેરફાર કહેવાય, કુદરતી ફેરફાર. પછી રાત અને દિવસ થાય છે, દિવસ પછી રાત થાય અને રાત પછી દિવસ આવે છે. તો એ ફેરફાર આપણે કરતા નથી, પણ કુદરતી રીતે કુદરતમાં થતો ફેરફાર છે. તો રાત અને દિવસ થવા એ પણ કેવો ફેરફાર કહેવાય, કુદરતી ફેરફાર. પછી નખ વધવા, તમારા હાથના જે નખ વધે છે આંગળીઓના, તો એ નખ વધવા એ પણ કેવો ફેરફાર છે, કુદરતી ફેરફાર. તમે એને કાપશો તો થોડાક સમય પછી ફરીથી વધી જશે, તો એ ફેરફાર પણ કેવો ફેરફાર છે, કુદરતી ફેરફાર. આમ આ રીતે ઘણા બધા ફેરફારો કુદરતમાં થતા હોય છે. હવે આપણે આ વાત કરી કુદરતી ફેરફાર, આ કુદરતમાં આપમેળે થતા ફેરફારો છે. હવે આપણે વાત કરીએ કે કૃત્રિમ ફેરફાર, કૃત્રિમ ફેરફારની વાત કરીએ તો કૃત્રિમ ફેરફાર, તો કૃત્રિમ ફેરફાર એટલે શું, તો આપણે માનવ સર્જિત એટલે કે માનવ દ્વારા જે પ્રવૃત્તિ, માનવ પ્રવૃત્તિઓ દ્વારા જે ફેરફાર થાય છે, એ ફેરફારને કયા ફેરફાર તરીકે ઓળખીશું, કૃત્રિમ ફેરફાર. જેને માનવ સર્જિત ફેરફાર પણ કહેવાય, માનવ નિર્મિત ફેરફાર તરીકે પણ ઓળખી શકાય. તો આવા કૃત્રિમ ફેરફારો કયા કયા છે, તો આપણે દૂધ ઘરે પડ્યું હોય, હમણાં જ વાત કરી આગળ કે દૂધ ઘરે પડ્યું હોય, એ દૂધને ગરમ કરેલું હોય તો દૂધને ઠંડુ પાડીએ છીએ, ઠંડુ પાડ્યા પછી એની અંદર થોડી છાશ કે દહીં નાખીએ છીએ, તો દૂધમાંથી થોડાક સમય પછી શું બનશે, દહીં બનશે. તો દૂધમાંથી દહીંનું બનાવવું તો એ ફેરફાર કેવો કહેવાય, કૃત્રિમ ફેરફાર, કે જેને માનવી દ્વારા બનાવવામાં આવે છે. દૂધમાંથી દહીં કોણ બનાવે છે, માનવી દ્વારા બનતું હોય તો કૃત્રિમ ફેરફાર. અને આપણે આગળ વાત કરી કે દૂધનું ફાટી જવું, તો એ દૂધ આપમેળે જો ફાટી જતું હોય તો કુદરતી ફેરફાર કહેવાય, પણ દૂધમાંથી આપણે દહીં બનાવતા હોય તો એ ફેરફાર કેવો ફેરફાર કહેવાય, કૃત્રિમ ફેરફાર. પછી બીજો કયો આવો ફેરફાર છે, તો આપણે વાત કરીએ કે લાકડું હોય, લાકડું, લાકડામાંથી આપણે અનેક વસ્તુઓ બનાવીએ છીએ, ખુરશી બનાવીએ, ટેબલ બનાવીએ, બેન્ચીસ બનાવીએ છીએ, તો આ ફેરફાર પણ કેવો છે, કૃત્રિમ ફેરફાર. એ કુદરતી રીતે લાકડું પડ્યું હોય ને એમાંથી ખુરશી કે ટેબલ બની જશે, નહીં બને, એને આપણે બનાવીએ છીએ. તો લાકડામાંથી ખુરશી કે ટેબલ બનાવવું એ કેવો ફેરફાર કહેવાય, કૃત્રિમ ફેરફાર. પછી આપણે વાત કરીએ કે કાગળમાંથી વિમાન બનાવીએ, તો કોઈ કાગળ હોય અને કાગળમાંથી આપણે વિમાન બનાવીએ છીએ, તો એ ફેરફાર પણ કેવો કહેવાય, કૃત્રિમ ફેરફાર, કે આપણે આપણી જાતે બનાવીએ છીએ. અને કાગળમાંથી આમ કુદરતી રીતે કાગળ પડ્યું હોય વિમાન બની જાય, ના બને ક્યારે, આપણે એને કાગળને અલગ અલગ રીતે વાળી અને શું બનાવીએ છીએ, વિમાન બનાવીએ છીએ.